જેતપુર ભાજપનું મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન પરમ પૂજ્ય પ્રિયકરાય મહારાજના હસ્તે ખુલ્લું મુકાયું. જેતપુર જામ કંડોના 74મી બેઠકના ભાજપના ઉમેદવાર જયેશ રાદડિયા છેલ્લા બે ટર્મથી જીતતા આવ્યા છે ત્યારે પાર્ટી દ્વારા ફરી તેમને રિપીટ કરાયા છે ત્યારે આજે ભાજપ દ્વારા જૂનાગઢ રોડ ઉપર પોતાનું મધ્યસ્થ કાર્યાલય બનાવ્યું છે જેમનું આજે જેતપુર મોટી હવેલીના પપ્પુ પ્રિયકરાય મહારાજના હસ્તે ભાજપ કાર્યાલય ખુલ્લું મુકાયું હતું. આ તકે જમ્મુ કાશ્મીરના પૂર્વ ડેપ્યુટી સીએમ અને પૂર્વ પ્રદેશ પ્રમુખ ડોક્ટર નિર્મલસિંહ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આજે કાર્યાલય ખુલ્લું મુકાતા હજારો ભાજપ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા ત્યારે ધારાસભ્ય જયેશ રાદડિયા દ્વારા જણાવેલ કે જેતપુર જામકંડોળામાં મેં 5 વર્ષ કામ કર્યું છે અને મારે મત માંગવાનો અધિકાર છે ત્યારે જેતપુર જામકંડોળામાં મારી માટે ક્યારેય પડકાર નથી. અમુક દિલ્હીથી આવે છે, પંજાબથી આવે છે, પણ જેતપુરમાં કોઈનું ચાલે તેમ નથી. હમણાં થોડા દિવસમાં નીકળી પડ્યા છે. હરીફોએ 1 તારીખ પછી ગોટ્યા નહીં ચડે, માત્ર 15 દિવસના મહેમાન છે. 1 તારીખે 5 વાગે દેખાશે નહીં. વધુમાં જયેશ રાદડિયાએ જણાવ્યું કે જીત તો મારી ફાઇનલ છે, પણ મારે જેતપુરમાં જીતનો ઇતિહાસ બનાવવો છે. ગુજરાતમાં કલ્પનાનો કોઈ કરી હોય એવી લીડ જોઈએ છે મારે અને મને જેતપુર જામકંડોળાના મતદારો અને મારા કાર્યકરો ઉપર પૂરો વિશ્વાસ છે કે જેતપુર જામકંડોળાની કલ્પનાનો કરી હોય તેવી લીડથી જીતીશ. આશિષ પાટડિયા, ડેસ્ટ ટીવી, જેતપુર.